આજે આપણે બનાવીશું ઝટપટ બને તેવો મેંગો આઈસક્રીમ. એમાં ઇન્ગ્રીડિયન્ટ્સ બહુ થોડા જોઈએ છે અને બની જાય છે પણ ઝટપટ અને બને છે સ્વાદમાં ખૂબ સરસ. એક કપ મેં લીધું છે વ્હીપક્રીમ. આમાં દૂધે એડ નથી કર્યું કે નથી ખાંડ એડ કરી. હવે 10 મિનિટ પહેલાં મેં ફ્રીજમાંથી કાઢી લીધું હતું. અને 2 કેસર કેરી છે. મેં કેસર કેરીનો આ જે બનાવું છું આઈસક્રીમ, અને 1.5 કેરીનો આપણે પલ્પ બનાવશું અને 1.5 કેરીનું રાખશું આપણે અંદર ઉમેરવા, ટુકડા ઉમેરવા. એની અંદર ઝીણા ઝીણા ટુકડા ઉમેરશું પણ એનો સ્વાદ બહુ સરસ આવશે. 1.5 કેરીના ઝીણા ટુકડા કરી લીધા છે. હવે આનો આપણે 1.5 કેરીનો પલ્પ બનાવી લેશું. તમે હાફૂસ કેરી પણ લઈ શકો છો. મેં મેંગો કેરી લીધી છે, કેસર કેરી જોઈ લઈએ. આપણે કેસર કેરીનો પલ્પ બનાવી લીધો છે. હવે 1/2 કપ ઉમેરશું આપણે કન્ડેન્સ્ડ મિલ્ક. આમાં ખાલી 2 વસ્તુ એડ કરી છે. હવે આપણે એને બીટરથી બીટી લેશું. આ એકદમ ઝટપટ બને છે અને જેને ન આવડતું હોય ને એ પહેલી વખત બનાવશે ને તો એ સરસ આઈસક્રીમ બની જશે. હવે આપણે આમાં કેરીનો પલ્પ ઉમેરી દેશું અને ફરી આપણે એને બીટી લેશું. બધું એકદમ એક સરસ મિક્સ થઈ જાય એવી રીતનું આપણે બીટી લેવાનું છે. હવે આપણું બેઝ આઈસક્રીમનો તૈયાર થઈ ગયો છે અને એને કન્ટેનરમાં લઈ લેશું. અને ઉપરથી થોડા કેરીના ટુકડા આપણે એડ કરી દેશું. થોડા ટુકડા એડ કરવાના વચ્ચે ફરી પાછો જો આપણો આઈસક્રીમનો બેઝ વધ્યો તો એ પાછો ઉમેરી દેશું. અને આપણે એને સરખું કરી લેશું. ફરી પાછા આપણે ટુકડા ઉપરથી ઉમેરી દેશું અને 10-12 કલાક આપણે ફ્રીઝરમાં રાખી દેશું. આ આઈસક્રીમની અંદર ક્રિસ્ટલ બિલકુલ પડતા નથી અને એકદમ સોફ્ટી બને છે. જોઈ લઈએ, આપણો આઈસક્રીમ તૈયાર છે. હવે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. આ આઈસક્રીમ તમે પહેલી વખત બનાવશો તો પણ તમારો આઈસક્રીમ એકદમ ટેસ્ટ બનશે. તો આપણો મેંગો આઈસક્રીમ તૈયાર છે. તમે બનાવજો અને મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો કે તમે આઈસક્રીમ બનાવેલો કેવો લાગ્યો અને તમે બનાવજો. જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, તો તમને મારા નવા નવા વિડિયાના નોટિફિકેશન મળતા રહીએ. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.